નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ એજ્યુકેશન ગુરુજીમાં મિત્રો બે હજાર સત્તર અઢારમાં જે આપણે બિન સચિવાલયનું ફોર્મ ભર્યું હતું જે પછી કેન્સલ થઈ જતા હવે આ બે હજાર બાવીસમાં ફેબ્રુઆરીમાં લેવાનું છે તેની સંપૂર્ણ માહિતી તમને હું આ વિડીયોમાં આપીશ તો મિત્રો ઓફિશિયલ સાઇટ પર જાહેરાત આપી છે કે તેર બે બે હજાર બાવીસ મતલબ ક્યાંથી થોડા દિવસ પછી રવિવારના રોજ બપોરે બારથી બપોરના બે વાગ્યા સુધી આ એક્ઝામ યોજાશે એમસીક્યુ ઓએ પદ્ધતિથી આ એક્ઝામ લેવામાં આવશે જાહેરાત મિત્રો એવી છે ગુજરાત સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓ તેમજ મૈસૂર વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરીઓ માટે કારકુન વર્ગ ત્રણ સંવર્ગ અને સચિવાલયના વિભાગો માટે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ ની એક્ઝામ લેવાની છે જેની એક્ઝામની પરીક્ષાની તારીખ છે તેર બે બે હજાર બાવીસ બપોરના બારથી ચૌદ મતલબ કે બપોર બારથી બે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના પંદર દિવસ પહેલાં મંડળની વેબસાઇટ જીએસએસએસબી ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર મૂકવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારો જરૂરી નોંધ લેવા વિનંતી મિત્રો હવે મિત્રો તમને આના સિલેબસ વિશે કહી દઉં તો સિલેબસ આ રીતે છે મિત્રો વ્યાકરણ એમાં બી પચીસ સવાલો પચીસ ગુણના સવાલો પૂછાશે અંગ્રેજી વ્યાકરણ એ બી પચીસ સવાલો પૂછાશે મિત્રો એ બી પચીસ ગુણના છે એના પછી છે ભારત અને ગુજરાતના વર્તમાન બનાવો સામાન્ય વિજ્ઞાન એપ્ટિટ્યુડ આ પચાસ માર્કના પચાસ સવાલો પૂછાશે મિત્રો એના પછી કોમ્પ્યુટરના ઉપયોગી પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટરની થિયરી એપેન્ડિક્સ જી અને પચીસ ગુણના સવાલો પૂછાશે અને પછી લાસ્ટ છે જાહેર વહીવટ અને ભારતનું સંવિધાન આના પણ પચાસ સવાલો પૂછાશે ટોટલ બસ્સો સવાલો પૂછાશે બસો માર્કનું પેપર રહેશે મિત્રો આપણને બારથી બે નો સમય બે કલાકનો સમય આપશે આમાં બીજું મિત્રો આપણી આ ચેનલ પર બિન બિનસચિવાલયના ટોટલ ત્રીસ પેપર મેં બનાવી દીધા છે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જે જોઈ લેશું એના સિવાય મિત્રો હવે આપણે આ સિલેબસ પ્રમાણે હું તમને એક તૈયારી કરાવીશ અને એ તેર તારીખે એક્ઝામ છે મતલબ કે હું તમને બાર તારીખ કે જ આ સંપૂર્ણ સિલેબસ તમારો પૂરો કરી અને તમને સંપૂર્ણ પાસ થવા કરતાં પણ સારા માર્ક લાવે શકાય એવી હેલ્પ કરીશ તો મિત્રો તમારે મારા વિડીયોમાં બન્યા રહેશો અને હું તમને દરેક એ ટુ ઝેડ ટોપિક દરેક વસ્તુનું તમને સમજણ આપીશ કઈ રીતે યાદ કરવું એક્ઝામમાં કઈ રીતની એક્ઝામની તૈયારી કઈ રીતે કરવી અને એક્ઝામમાં ગયા પછી કઈ રીતે પેપર સોલ્વ કરવું એ પણ જણાવીશ મિત્રો તો મિત્રો હવે એક નવી સિરીઝ શરૂ કરીએ છીએ આજથી જ જેમાં હું તમને બિલ સચિવાલયનું સંપૂર્ણ સિલેબસ વાઇઝ તમને કન્ટેન્ટ બનાવી આપીશ તો વિડીયો જોતા રહીશો અને આ વિડીયોમાં આટલું જ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે પહેલો ટોપિક શરૂ કરીશું જેમાં છે ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ મિત્રો ફરી એક વખત કહી દઉં કે મારા ચેનલના ડિસ્ક્રિપ્શનમાં મેં તમને મારા બિન સચિવાલયના પેપર સોલ્યુશન બનાવેલા છે જેની લિંક આપી છે જે તમે જોઈ લેશો એ પણ તમને ખૂબ હેલ્પફુલ રહેશે આ એક્ઝામ ક્રેક કરવા માટે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ જય હિન્દ જય ભારત